ખાદ્ય સુરક્ષા હેઠળ આવરી લેવાયેલ કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ આપવા માટે નક્કી થયેલ છે. અગાઉથી જે કાર્ડ ધારકોને જે રીતે અનાજ મળતું હતું તે અનાજ વિનામૂલ્યે એપ્રિલ માસમાં અપાશે. પ્રજામાં ગેરસમજ ફેલાયેલ છે તે અંગે આજે ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી એસ એમ કાથડે સ્પષ્ટતા કરી હતી અને પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી. આપ સૌ જાણો છો કે નામદાર રાજ્ય સરકાર શ્રી દ્વારા જે પ્રવર્તમાન જોગવાઈઓ જે લાગુ કરેલી છે તે મુજબ અત્યારે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવરી લેવામાં આવેલા અગ્રતા ધરાવતા કુટુંબોની જે યાદી છે એ યાદી મુજબના જે કાર્ડ ધારકો છે એ કાર્ડ ધારકોને વિનામૂલ્યે રાશન આપવાની જાહેરાત છે અને એ મુજબ આ અગ્રતા ધરાવતા યાદીમાં સમાવેશ થયેલા જે કુટુંબો છે તેમને અત્યાર સુધી જે સબસિડાઇઝ અનાજ પહેલેથી જ મળતું હતું તે મુજબનું જ તેટલું જ અનાજ અત્યારે વિનામૂલ્યે મળશે. આ સિવાય જે બીપીએલ કાર્ડ હોલ્ડરો એનએફએસએમાં નથી તેમને ખાંડ અને મીઠું પ્રથમથી જ મળે છે. એ જથ્થો છે એ તેમને ચાલુ માસ દરમિયાન પણ વિનામૂલ્યે મળશે અને આ મુજબની જાહેરાતો છે. સોશિયલ મીડિયામાં હાલ વિવિધ પ્રકારના જે ટેક્સ્ટ મેસેજીસ છે કે ઓડિયો મેસેજીસ છે એ વાયરલ થયેલા છે અને આમ જનતા છે એમાં ક્યાંક આ મેસેજીસનું અર્થઘટન છે એ જુદી રીતે થયેલું છે અને એના કારણે અત્યારે થયું છે એવું કે આજે આપણી જે સસ્તા અનાજની વ્યાજબી ભાવની જે દુકાનો છે એ દુકાનો ઉપર મોટા પ્રમાણમાં ભીડ થઈ છે અને જે કાર્ડ હોલ્ડરોને એનએફએસએ અંતર્ગત સમાવેશ નથી થયેલો તેવા કાર્ડ ધારકો પણ દુકાન ઉપર ભીડ કરી અને એમને પણ રાશન મળે તે માટેનો દુરાગ્રહ કરી રહ્યા છે. આ સિચ્યુએશનમાં આપણે કંટ્રોલ કરી શકીએ એટલે આમ જનતા જોગ મારો એક વિનંતી છે કે આપ સૌ છે એ બાબતને ધ્યાને લો કે જે પહેલાં એનએફએસએ કાર્ડ ધરાવતા હતા અને એનએફએસએની એક્ટની જે યાદી છે એમાં સમાવેશ થયેલા હતા એ તમામ કાર્ડ હોલ્ડરોને જ આ અનાજ મળવાપાત્ર છે. જે પહેલાં જેટલું મેળવતા હતા તેટલું જ અનાજ તેઓ મેળવશે, તેથી વધારે અનાજ પણ તેમને નહીં મળે, માત્ર એમને આ અનાજ વિનામૂલ્યે મળશે જે પહેલાં તેમને સબસિડાઇઝ સ્વરૂપે મળતું હતું, સસ્તા દરે મળતું હતું. આથી વધારે કોઈ અનાજ કોઈપણને મળવાપાત્ર નથી અને આ સિવાયના અગ્રતા ધરાવતી યાદી ઉપરાંતના જે કોઈ લાભાર્થીઓ છે તેમને એ કોઈ અનાજ છે એ મળવાપાત્ર રહેતું નથી. એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ છો તે આપણી વ્યાજબી ભાવની દુકાનો ઉપર ભીડ ના કરો, માત્ર અને માત્ર એનએફએસએ એક્ટની જે યાદી તૈયાર થયેલી છે એમાં સમાવિષ્ટ થયેલા જે કાર્ડ ધારકો છે તે જ આપણી વ્યાજબી ભાવની દુકાન ઉપર જઈ અને આ અનાજ મેળવે. માત્ર અને માત્ર આપણી વ્યાજબી ભાવની દુકાન ઉપરથી જ આ અનાજનું વિતરણ કરવામાં આવશે અને સ્થાનિકે મામલતદારશ્રીઓ દ્વારા તાલુકા કક્ષાએ સરપંચશ્રીઓને સાથે રાખી અને જે ફળિયા વાઇઝ સુચારુ આયોજન કરવા માટેની વ્યવસ્થા કરેલી છે એ વ્યવસ્થાના ને આપણે માન આપી અને તમામ કાર્ડ હોલ્ડરો ગામે ગામ જે તેમને સમયનો સ્લોટ ફાળવવામાં આવ્યો હોય એ સ્લોટ મુજબ જ દુકાને જઈ અને રાશન મેળવે એવી મારી વિનંતી છે. જેથી કરીને આપણે આપણી રાશનની શોપ ઉપર ભીડ ના કરીએ અને આપણી જે હાલની પરિસ્થિતિ છે, કોરોના વાયરસનો જે ભય છે એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ છે એ મુખ્ય છે અને એ સોશિયલ ડિસ્ટન્સિંગનો જે આપણો મુખ્ય ઉદ્દેશ છે એને પણ આપણે જાળવી રાખીએ, એનું અનુસરણ કરીએ. આપ સૌને મારી વિનંતી છે કે આપ મારી આ વિનંતી છે એને માન આપશો અને એ રીતે અનુસરણ કરશો. જય હિન્દ. એ રીતે સોશિયલ મીડિયામાં જે મેસેજ ફરી રહ્યા છે તે પ્રમાણે નહીં, પણ અગાઉ જે કાર્ડ ધારકોને રાશન મળતું હતું તેમને જ મળશે. અન્ય લોકો રાશનની દુકાન ઉપર ભીડ ન કરે તેવી અપીલ કરાઈ છે.